હેલો માય ફ્રેન્ડ્સ, વેલકમ શિલ્પાસ કિચન રેસીપીસ એન્ડ હેલ્થ ટીપ્સ. આજે આપણે જોઈશું કે છાશનો મસાલો કઈ રીતે બનાવવો. ફ્રેન્ડ્સ, આ મસાલો ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આ મસાલાને તમે ચાટ મસાલા તરીકે પણ તેનો ઉપયોગ કરી શકશો. આ મસાલો આપણી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. છાશનો મસાલો બનાવવા માટે પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે. બાકી મસાલાને ભેગા કરવામાં તો કાંઈ મોટું કામ જ નથી. તેના માટે પરફેક્ટ માપ હોવું ખૂબ જ આવશ્યક છે. પરંતુ અહીં જે મેઝરમેન્ટ આપેલું છે તેનાથી જ છાશના મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અહીં મેં બધાનું મેઝરમેન્ટ આપેલું જ છે અને તમે ડિસ્ક્રિપ્શનમાં પણ તે જોઈ શકશો. તમે પણ આ મસાલો ઘરે જોયો તો બનાવજો અને મસાલા છાશનો આનંદ લેજો. તો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરીએ તો પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને રેસીપી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી ઓન કરી લેજો, જેથી મારી ન્યૂ રેસીપીસની નોટિફિકેશન તમને મળી શકે. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે હિંગ લેવાની છે 50 ગ્રામ. 50 ગ્રામ વરિયાળી લીધી છે, 50 ગ્રામ તીખા છે, 20 ગ્રામ સવા દાણા લેવાના છે. સવા દાણા જે છે આ રીતના જીરું ટાઈપના હોય છે. ત્યાર પછી આપણે અજમો છે, અજમો પણ જીરું ટાઈપ હોય છે પણ એના દાણા સહેજ નાના નાના હોય છે. ત્યાર પછી આદુનો પાવડર છે, પણ આદુનો પાવડર પણ મેં ઘરે જ બનાવેલો છે. ત્યાર પછી ધાણા જીરું પાવડર છે અને સંચર લેવાનું છે, 50 ગ્રામ સંચર લેવાનું છે. આ રીતે બધાનું માપ આ રીતનું પરફેક્ટ હોવું જોઈએ. હવે આપણે સૌથી પહેલાં એક પેનમાં સવા દાણાને આપણે શેકવાના છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. ફ્રેન્ડ્સ, જો મારી રેસીપી તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આપણો અજમો થોડો થોડો ગોલ્ડન બ્રાઉનનો થવા આવ્યો છે, શેકાઈ જાય એટલે આપણે એક વાસણમાં એને કાઢી લેશું. ફ્રેન્ડ્સ, આ જે છે એ શેકેલો જ સરસ લાગે છે. ત્યાર પછી આપણે અજમો શેકવાનો છે. બેને સાથે એટલા માટે નથી શેકવાનો કારણ કે અજમાના દાણા જે છે એ ઝીણા હોય છે અને સવા દાણા થોડા મોટા હોય છે, એટલે અજમો થોડો જલ્દી શેકાઈ જાય છે, એટલે બે સાથે નહીં શેકી શકાય આપણે. હવે આ પણ આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે અને તેને આપણે સરસ ઠંડુ થવા દેવાનું છે. એકદમ સરસ ઠંડુ થવા દઈશું. ત્યાર પછી જે બ્લેક પેપર હતું એના મેં એકદમ ફાઇન પાવડર કરી લીધો છે સરસ. ત્યાર પછી આપણે અજમો જે હતો એ આપણે સરસ ઠંડો થઈ ગયો છે અને એનો પણ આપણે સરસ ફાઇન પાવડર કરી લેવાનો છે. ત્યાર પછી સવા દાણાનો પાવડર બનાવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ જીરનો પાવડર કરી લેવાનો છે. ત્યાર પછી આપણે વરિયાળીનો પાવડર બનાવી લઈશું. ત્યાર પછી મેં આખી જ હિંગ લીધી છે અને એને આવા કટકા કરી લીધા છે અને ત્યાર પછી એને મેં પાવડર કર્યો છે. ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ઘરે જ બધાનો પાવડર બનાવજો. બહારથી જો તમે બધા પાવડર લેશો તો એનો ટેસ્ટ એટલો સરસ નહીં આવે કે જે આપણે આ ઘરે પીસી અને જે બનાવીએ અને જેનો ટેસ્ટ આવે છે એટલો સરસ ટેસ્ટ બહારથી ડાયરેક્ટ પાવડર લઈ આવવાનો નથી આવતો ટેસ્ટ. બાકી ડાયરેક્ટ પાવડર લઈ આવી અને પણ ઘણા કરતા હોય છે પણ એનો ટેસ્ટ એટલો સરસ નથી આવતો. ત્યાર પછી આપણા બધા પાવડર છે હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અને મેં 50 ગ્રામ આમચૂર પાવડર પણ લીધેલો છે, સૂટ પાવડર પણ છે અને સંચર છે. એ બધા પાવડરને આપણે અહીંયા મિક્સ કરી લઈશું. અને એને સરસ રીતે એકદમ ઝીણા આંખથી ચાળી લેશું. અને જે આપણું જે પાછળ થોડું થોડું આ રીતનું મોટું વધે એને આપણે ફરીથી બીજી વખત આપણે એને પીસી લેશું. એટલે અત્યારે આપણે બધા પાવડર ચાળી લઈએ છીએ. સૂટ અને સં
મિક્સર બનીને પણ આપણે ચાળી લેશું એટલે આપણને મિક્સ કરવામાં સરળતા રહેશે. ફ્રેન્ડ્સ, જે સૂટ પાવડર છે એ પણ મેં ઘરે જ બનાવેલો છે, એ પણ મેં બહારથી નથી લીધેલો. આમાં જેટલી વસ્તુ મેં યુઝ કરી છે બધી જ ઘરે બનાવેલી છે, બહારથી લઈને એટલો ટેસ્ટ નથી આવતો. હજી એક વખત હું તમને કહું છું કે તમે જે બનાવો એ તમે ઘરના જ વ્યક્તિને બધું બનાવજો. ધાણા જીરું પાવડર છે. હવે આ રીતે આપણા બધા જ પાવડર સરસ રીતે ચડાઈ ગયા છે અને એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જે આટલો પાવડર બન્યો છે ફ્રેન્ડ્સ, એમાં આપણે 2 કિલો મીઠું એડ કરશું. એનાથી વધારે ટેસ્ટ આવે. તમે પછી મીઠું ઓછું ખાતા હોય તમે મીઠું ઓછું એડ કરી શકો, તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું વાપરી શકો છો. આ રીતે મસાલો એકદમ પરફેક્ટ મસાલો બની જશે છે ને ફ્રેન્ડ, ખૂબ જ સરસ. તો નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.